કોમ્પ્યુટર ઓપરેટરનું કૌભાંડ સામે આવ્યું છે. પુરવઠા વિભાગના 40 લાખથી વધુના નાણાંની ઉચાપત કરવામાં આવી. 53 ફેર શોપ ચલાવતા સંચાલકોના કમિશનના નાણાંની ઉચાપત કરવામાં આવી છે. કોમ્પ્યુટર ઓપરેટર ઈગલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કોરોના મહામારી દરમિયાન મફત અનાજ અપાતું હતું, સંચાલકોને કમિશન બેંક એકાઉન્ટમાં જમા કરાવાતું હતું. કમિશન બરોબર ન મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે સંચાલકોએ સમગ્ર મામલે પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી હતી. તપાસ હાથ ધરતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને વલસાડના 400થી વધુ કંટ્રોલ સંચાલકોમાંથી 53 સંચાલકો સાથે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઈગલ પટેલે 53 ફેર પ્રાઇસ શોપના માલિકોને કમિશન બરોબર ન આપ્યું. ઈગલ પટેલે પોતાના સગા સંબંધીના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા. પુરવઠા વિભાગના અધિકારીના આઈડી પાસવર્ડનો ઉપયોગ કરતો હતો ત્યારે ઓટીપી બાયપાસ કરીને કરતો હતો છેતરપિંડી. ઈગલ પટેલે 40 લાખથી વધુની રકમની ઉચાપત કરી છે. અગાઉ નવસારીમાં પણ 4 લાખની ઉચાપત કરી ચૂક્યો છે ઈગલ પટેલ. ત્યારે 4 દિવસના રિમાન્ડ મેળવી વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે. અનાજની દુકાનો જે છે એ અલગ અલગ 55 જેટલી દુકાનો જેને સરકાર તરફથી વલસાડ જિલ્લાની જે તમામ દુકાનો છે અને સરકાર તરફથી જે દુકાનો ઉપરથી જે વેચાણ થાય છે એના ઉપર જે કમિશન આપવામાં આવતું હતું એ કમિશનના પૈસા બારોબાર એની ઉચાપત કરવાનો એક ગુનો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. 4 મુખ્ય આરોપીઓ ઈગલ મનહર પટેલ, રીટા પટેલ અને ઝેમા મલેક ચારે ચાર વિરુદ્ધમાં સરકારી નાણાંની ઉચાપતનો ગુનો વલસાડ સિટી પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા પોલીસે ઈગલ પટેલ અને ઝેમા મલેક એ બંને અરેસ્ટ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલેલા હતા, જેમનો કબજો ટ્રાન્સફોર્મ આધારે વલસાડ સિટી પોલીસે મેળવી લીધો છે અને એમની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. ઈગલ જે લાંબા સમયથી નોકરી ઓપરેટર તરીકે કરતો હતો એટલે એને જે વેબસાઇટ પર જે લૂપહોલ્સ એને ખબર હતા એટલે એને વેબસાઇટ ઉપર જે યુઝરનેમ પાસવર્ડ નાખ્યા પછી જે ઓટીપી આવે એને જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને ત્યાં જે ઓટીપી આવે એ બાયપાસ કરી દીધો હતો અને એની અંદર જે વેબસાઇટ ઉપર જે અકાઉન્ટ ડિટેલ હતી એ અકાઉન્ટ ડિટેલ એણે પોતે જે કમિશનના પૈસા માટે જે અકાઉન્ટ ડિટેલ આપવાની થાય એ ફેરપ્રાઇઝ શોપના ઓનર કે એના સંચાલકના અકાઉન્ટ નંબરની જગ્યાએ પોતે પોતાના અને પોતાના મળીતિયાઓના અકાઉન્ટ નંબર નાખીને તો કુલ મળીને 38 લાખ રૂપિયાનું છેલ્લા 3 વર્ષમાં આ પ્રકારનું આખું કૌભાંડ આચર્યું. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનવ ઠાકોર પાસેથી. માનવ, જે રીતે આ ઈગલ પટેલની ધરપકડ કરવામાં આવી છે તેની સાથે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, કેટલા સમયથી આ લોકો કૌભાંડ આચરી રહ્યા હતા? આપણે જણાવવાનું કે જે આ ઈગલ પટેલ છે પુરવઠા ખાતામાં 2015થી કામ કરતો હતો, એટલે કે તેને જે રીતની તેની કામગીરી હતી કે જે પણ નાણાં છે તે જે ફેર શોપ માલિકના જે કમિશન છે તેને આપવાની જિમ્મેદારી તેની હતી. ક્યાંક ને ક્યાંક તેને ખ્યાલ આવી ગયો હતો કે કેટલાક લોકો ઉઘરાણી બહુ કરતા ન હતા, કારણ કે કોરોનાનો સમય હતો અને તે જ વખતે તેને જે વલસાડ જિલ્લાના 400 માંથી 54 જેટલા જે ફેર શોપ માલિક છે તેઓને કમિશન ન આપ્યું અને જે નાણાં જે મળતા હતા એ નાણાં એ અન્ય તેના પિતા, તેની પત્ની અને અન્ય જે એની પાર્ટનર છે ઝેમા મલિક એના એકાઉન્ટમાં એ નાખતો હતો અને કુલ 38 લાખનું કૌભાંડ આચરેલું. પ્રકરણવાળી બાબત એ છે કે જયારે નવસારીમાં પણ તે કેટલોક સમય નોકરી કરી હતી અને ત્યાં પણ તેને 4 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. આમ સરકારી નાણાંનો ઉચાપત કર્યું છે, ટોટલ 40 લાખ જેટલો મુદ્દા જે 40 લાખની ઉચાપત કરી છે અને જે રીતે ધરપકડ કરી લેવામાં આવી છે અને ઈગલ પટેલ અને ઝેમા મલિકે ધરપકડ કરવામાં આવી છે અને તેના પિતા મનહર પટેલ અને પત્ની રીટા પટેલ ને પણ ટૂંક સમયમાં ઝડપી લેવાશે તેવું જિલ્લા પોલીસ તપાસ કરી રહી છે. જી 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 આભાર માનવ માહિતી આપવા બદલ.